नमस्कार मित्रों, जय हिंद। तो आ वीडियो में जोईशुं क्यारे हवे शुरू थशे कॉलेजो। तो कोरोना वायरसना कारणे, महामारीना कारणे पोस्ट लॉकडाउन में यूनिवर्सिटी अने कॉलेजो रीओपन करवा बाबतनो अहींया गुजरात सरकारनो परिपत्र छे 7/1/2021। तो तमाम माहिती आ परिपत्रमां छे, आपणे तो परिपत्र शांतिथी जोईए। तो क्यारे हवे जे कॉलेजो छे ए फरी रीओपन थशे, बरोबर। तो कोरोना कारणे, परिस्थितिना कारणे शिक्षण में टूंक समय में बड़ी कॉलेजों और शालाओं बंद करवामां आवेली हती। तो 23/11/2020 रोज पुनः शुरू करवा ठरावेल, परंतु फरीथी ते ठराव ने रद्द करवामां आवेलो हतो अने निर्णय छे ए स्थगित करवामां आवेलो हतो कि 23/11/2020 रोज कॉलेजों शुरू थशे नहीं। पण अहींया हवे पुख्त विचारणा अंते सरकारशी द्वारा यूनिवर्सिटी अने कॉलेजों ने, बरोबर छे, 11/1/2021 रीओपन करवानुं ठरावामां आवेलू छे अने विद्यार्थीओ एसओपीनुं संपूर्णपणे पालन करशे अने जे जे नियमो छे एनुं पण पालन करवानुं रहेशे। एटले के 11/1/2021 तमाम कॉलेजो तथा यूनिवर्सिटी विद्यार्थीओ माटे ऑफलाइन शैक्षणिक कार्य फरीथी शुरू करवामां आवशे। ऑफलाइन शैक्षणिक कार्यमां हाजरी आपवा विद्यार्थी माटे स्वैच्छिक रहेशे अने ते माटे संबंधित संस्थाओ वालीओ पाछળથી સંમતિ પત્ર ભરાવવાના રહેશે। ક્લાસમાં ઓનલાઈન પણ શિક્ષણ ચાલુ રાખવામાં આવશે। કોલેજોએ પ્રોત્સાહનરૂપ સંસ્થા કોલેજ તરફથી વેલકમ કીટ આપવાની રહેશે દરેક બાળકને, અને તેમાં માસ્ક, સેનિટાઇઝર વગેરે વસ્તુઓ પણ આપવામાં આવશે। યુજીસી 5/11/2020 ગાઈડલાઈનનું અહીંયા અનુસરણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં પીજી, પીએચડી, એમફિલ વગેરે અભ્યાસક્રમો, મેડિકલ, પેરામેડિકલ તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમો, ટેકનિકલ તથા નોન ટેકનિકલ તમામ, ફક્ત ફાઇનલ ઇયર વિદ્યાર્થીઓને ભૌતિક રીતે શિક્ષણ અને અન્ય વર્ગો ઓનલાઈન ચાલુ રાખવામાં આવશે। તો જે મિત્રો કોલેજના છેલ્લા વર્ષમાં છે એમનું ઓફલાઈન કાર્ય, એટલે કે તમને કોલેજ જઈને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે, અહીંયા મેં બધી જ માહિતી આપેલી છે, બરાબર, કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને 50%થી જે વિદ્યાર્થીઓને એ રીતે શિક્ષકો સાથે અહીંયા જે છે કોલેજ શરૂ કરવાની રહેશે, અને સતત 3 દિવસ બોલાવવામાં આવશે વિદ્યાર્થીઓને, ત્યારબાદ બાકીના દિવસોમાં બીજા સમૂહના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે। તો કયા વિષય અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવાની તે અંગેનો નિર્ણય કુલપતિ કે પ્રિન્સિપાલ સમક્ષ રહેશે। હોસ્ટેલની સુવિધા જો આપવામાં આવે તો દરેક રૂમમાં એક જ વિદ્યાર્થી રહેશે અને સંપૂર્ણ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે। ફેસ માસ્ક ફરજિયાત રહેશે, હેન્ડ વોશિંગ, સેનિટાઇઝર પોઈન્ટ ગોઠવવામાં આવશે, જે છાત્રાલય છે અથવા કોલેજ છે એને પણ સેનિટાઇઝ કરવામાં આવશે। તો બધા મિત્રો નિયમો કે કોલેજ ચાલુ 11 થઈ જશે અને કઈ રીતે ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે, તો ખાસ મિત્રો યાદ રાખો કે હવે જે એક્ઝામો છે એ પણ ઓફલાઈન લેવડાશે અને કોલેજો પણ શરૂ થઈ જશે। તો આ પરિપત્ર તમે શાંતિથી વાંચી શકો છો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો। થેન્ક યુ સો મચ।